તો અનેક મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીના સમર્થનવાળી પેનલનો વિજય થયો. ડેરીના ચેરમેન પદે આશાબહેન ઠાકોર જીત્યા, જ્યારે વાઇસ ચેરમેન પદે મોગજીભાઈ વિજેતા બન્યા છે. મહત્વનું છે કે હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રારના ઓબ્ઝર્વરની હાજરીમાં ચૂંટણી યોજાઈ અને બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. બેલેટ પેપરથી ખાસ આ મતદાન કરવામાં આવ્યું. વિપુલ ચૌધરીના સમર્થનવાળી પેનલનો વિજય થયો છે. દૂધસાગર ડેરીમાં ચૂંટણી યોજાઈ, જેમાં આ રીતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી. વિપુલ ચૌધરીના સમર્થનવાળી જે પેનલ હતી તેમનો વિજય થયો છે. આશાબેન ઠાકોર ચેરમેન બન્યા, મોગજીભાઈ વાઇસ ચેરમેન બન્યા છે દૂધસાગર મહેસાણા ડેરીના. તો વિપુલ ચૌધરીના સમર્થનવાળી આ પેનલ છે તેનો વિજય થયો છે. મોગજી ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે કે સત્યનો વિજય થયો છે, સહકારી ક્ષેત્રને સરકારી નહીં થવા દઈએ તેવું પણ નિવેદન કર્યું વાઇસ ચેરમેન મોગજીભાઈએ. બેલેટ પેપરથી ખાસ આ મતદાન કરવામાં આવ્યું હતું. દૂધસાગર ડેરી મહેસાણા તે ઘણા બધા વિવાદો પણ વચ્ચે સામે આવ્યા હતા, ત્યારબાદ બેલેટ પેપરથી ખાસ આ મતદાન કરવામાં આવ્યું. ડેરીના એમડીનો મત છે તે પણ માન્ય રખાયો. ડેરીના નિયામક મંડળના 20 સભ્યોએ મતદાન કર્યું, બેલેટ પેપરથી ખાસ મતદાન કરવામાં આવ્યું. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, શું છે વધુ વિગતો જે મતદાન યોજાયું તેને લઈને? બિલકુલથી બંસી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મહેસાણા દૂધસાગર ડેરીની જે ચૂંટણી હતી એ ચૂંટણીને લઈને રાજકીય રીતે અને તમામ બાબતોની રીતે આસપાસ જે છે તેના ઉપર સૌ કોઈની નજર હતી. ખાસ કરીને અત્યારે હાલ જે માહિતી મળી રહી છે જે પ્રમાણે આશાબેન ઠાકોર છે તેમની ચેરમેન તરીકે, જ્યારે મોગજીભાઈ ચૌધરી છે તેમની વાઇસ ચેરમેન તરીકે વરણી છે તે કરવામાં આવી છે. તમામ જે પ્રક્રિયાઓ છે તે પૂર્ણ ગણાય છે અને રજિસ્ટ્રારનો જે મત છે તે પણ ગણવામાં આવ્યો છે. એટલે 21 જેટલા જે મતો છે તે કરવામાં આવ્યા છે. ચેરમેન આશાબેન ઠાકોર વિરુદ્ધ 8 મતો હતા અને જ્યારે 12 મત છે તે તેમને મળ્યા છે. સાથે જો વાત કરવામાં આવે મોગજીભાઈ ચૌધરીની તો 7 વિરુદ્ધ 13 મત જે છે તેમને મળવામાં આવ્યા છે. સરકારી પ્રતિનિધિ 3 હતા, જે જિલ્લા રજિસ્ટ્રાર છે 1 અને ચૂંટાયેલા જે પ્રતિનિધિ હતા 3 હતા. વિપુલ ચૌધરીના જૂથના જે છે 12 જે છે 12 અને ડેરીના એમ 1 જે છે મત છે મત ગણતરી છે તે કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તમામ પ્રક્રિયા છે પ્રક્રિયા ઉપર કોર્ટે કહ્યું હતું કે સીસીટીવી કેમેરા અને તમામ કેમેરા છે તેના ઉપરથી નજર રાખવાની રહેશે. એટલે તમામ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે અને વિજેતાઓની જે જાહેરાત છે તે થઈ ચૂકી છે. જી મેહુલ, ઘણો ચર્ચામાં પણ રહ્યો હતો આ વિષય, બેલેટ પેપરથી ખાસ મતદાન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે મોગજીભાઈના નિવેદન સામે આવ્યા છે તેને લઈને વધુ માહિતી આપશો. બિલકુલથી બનશે, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ચૂંટણી હતી તેના ઉપર સૌ કોઈની નજર હતી, કારણ કે સૌથી મોટી જે ડેરી છે તેમાંની એક આ જે દૂધસાગર ડેરી છે અને તેમાં વિવાદોના આસપાસ પણ રહેલી છે. સરકાર પક્ષે સત્તા પક્ષે અનેકવાર તેની અંદર છે ચડાવ ઉતાર આવ્યા છે. ખાસ કરીને પૂર્વ જે રહી ચૂક્યા છે વિપુલ ચૌધરી તેમને લઈને પણ જે છે કોર્ટમાં ધામા નાખ્યા હતા, એટલે સૌ કોઈની નજર તેના ઉપર છે. વિવાદની જ્યાં સુધી વાત છે અનેકવાર વિવાદ છે તે તેની સામે આવ્યો છે, પરંતુ હાલ જે તમામ જે પ્રક્રિયા છે પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્ણ થયા બાદની પ્રક્રિયાઓ છે તે હાલ ચાલી રહી છે. ચોક્કસથી આશાબેન ઠાકોરની જ્યારે વરણી કરવા જે છે ચેરમેન તરીકે વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે જે છે મોગજીભાઈ ચૌધરી ચૂંટાયા છે. જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ.